ગૌતમે ગોચરી બતાવ્યા પછી ભગવાનને કીધું, ભગવાન આજે મેં આ દ્રશ્ય જોયું, હું કમ કમી ગયો ભગવંત, શા માટે એ બંનેને બાંધ્યા, શા માટે બંનેને આટલા બધા માર મારે છે? અને ભગવાને કીધું, ગૌતમ સાંભળો, આસો માસ અમાવાસ્યાના દિવસે ગૌતમને વિદાય આપ્યા પછી હસ્તિપાળ રાજાની દાનશાળામાં હજારો શ્રમણ શ્રમણી લાખો નર નારીઓની સામે પરમાત્મા આ વિપાક સૂત્રનું વર્ણન કરી રહ્યા છે. શું કરુણાના સાગર છે! ભગવાનને થાય કે હું હવે જઈ રહ્યો છું, જતા જતા મારા શ્રાવક શ્રાવિકા, મારા શ્રમણ શ્રમણીને જેટલા તરાય એટલા પ્રભુની અંતિમ દેશના જ ઉદ્રાદેને વિપાક સૂત્ર. આજે અહીંથી બહાર નીકળો ત્યારે આજ સુધીમાં ભલે કોઈ પુસ્તક લીધું હોય કે ના લીધું હોય, આ પુસ્તક લીધા વગર નહીં જતા. મારી લાઈફમાં પહેલી વખત જયારે આવી આગમ વાચના ગોઠવી, મેં મારા મહાત્માઓને કીધું 15 દિવસ જોઈએ, 15 દિવસ. થેન્ક યુ થરાદ મિત્ર મંડળ, કલ્યાણ મિત્ર મંડળ, તમને લોકોને કહું છું, આ એક ચીલો પાડ્યો તમે, બહુ સારો ચીલો પાડ્યો છે. ચાલુ દિવસોની અંદર માં આખો હોલ જો હાઉસફુલ થતો હોય, 15 દિવસ માટે હું જાઉં એવો આગ્રહ નહીં. યોગ્ય મહાત્મા આવે અને સરસ રીતે આનું વિવેચન કરી શકે. એવરી યર એક આગમ ઉપર જો તમે આવી મહાત્માની વાચના ગોઠવશો ને, તો 45 વર્ષમાં આપણા 45 આગમ પૂરા થઈ શકશે. કેટલા પુણ્યના ઉદય થાય ત્યારે તમને આવા સૂત્રોની વાચના સાંભળવા મળતી હોય છે. એના વગર તમને નૌકારનો ન જો ન મળતો હોય, તો આ વિભાગ સૂત્ર જેવા આગમો તમને ક્યાંથી સાંભળવા પડવા? ભગવાન કહે છે, ગૌતમ સાંભળો, આ વ્યક્તિ ગયા ભવની અંદર એક કસાય, એનું નામ હતું સન્નિક. કસાયનું કામ શું હોય? કાપવાનું. ખાલી કાપતો નતો, સાથે ખાતો. જ્યાં નોનવેજ આવશે ત્યાં પાછળ ડ્રિંક્સ આવશે, આવશે ને આવશે. આ સન્નિક દિવસમાં 3 વખત નોનવેજ ખાય, બીજાને ખવડાવે, એના પર મદ્યપાન અને મદિરાપાન કરતો. મારા સાહેબ, અમે નોનવેજ તો નથી ખાતા. નોનવેજ જે હોટલમાં બનતું હોય તો હોટલમાં જાઉં છો ખરા, વેજ એન્ડ નોન વેજ. મારા સાહેબ, જઈએ ખરા, પણ આપણે તો વેજ જ ખાઈએ. વારે વાહ, જરા જાઓ કિચનની અંદર, અરે કિચનના તપેલા જરા સૂંઘશો ને તોય ખબર પડી જશે કે કયા તપેલામાં શું રંધાયું છે. વેજ હોટલમાં પણ પગ મૂકવા જેવા નથી રહ્યા. ખુદ સરકારને ડિક્લેર કરવું પડે છે, ખાલી ગ્રીન અને ચોકલેટીના સિક્કા મારી દીધા, એટલે વેજ અને નોન વેજ નહીં સમજી બેસતા. એના કન્ટેન્ટ પણ બરાબર વાંચો. ભલું હોય તો આજે એગ્સ ને નોન વેજ તરીકે આ સરકાર સ્વીકારતી નથી. એક પણ આઈસ્ક્રીમ એવો નથી. મેનકા ગાંધીએ એક ઠેકાણે લખ્યું છે, એક પણ આઈસ્ક્રીમ એવો નથી જેમાં ઈંડાનો પાવડર ના આવતો. 75ની ઉંમરે રિસેપ્શનમાં 4-4 પ્લેટો ઉડાવી જનારા ડોકરાઓને મારે પૂછવું છે. મોટી બાધાઓ લઈને બેઠા છે. ભાવસી કદી નોનવેજ નહીં કરું, રોજ જીનવાની કા લાભ લેને કે લિયે સબસ્ક્રાઇબ કરે મહાપ્રભાવમ યુટ્યુબ ચેનલ ઓર અપડેટ્સ કે લિયે બેલ આઇકોન પ્રેસ કરે.